આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું કહી શકાય કે ખાલિસ્તાનના આતંકવાદી પન્નુ સામે અમદાવાદમાં ફરિયાદ, સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ક્રિકેટ મેચ દરમિયાન હુમલો કરવા માટે કોલ આવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. શીખ ફોર જસ્ટિસ નામના સંગઠનો સૂત્રોધાર ધરાવે છે પન્નુ, જેમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રિકેટ મેચ દરમિયાન હુમલો કરવા માટે ફોન આવતા હતા. મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સામે અમદાવાદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અજાણ્યા વિદેશી નંબરથી લોકો પર ફોન આવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. નાગરિકોમાં ભય ફેલાવવા માટે ફોન કરવામાં આવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ખાલિસ્તાનની આતંકવાદી પન્નુ સામે અમદાવાદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે બીજી તરફ ક્રિકેટ મેચ દરમિયાન હુમલો કરવા માટે ફોન આવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેને લઈને નાગરિકોમાં પણ ભય ફેલાવતા ફોન આવતો હોય છે અને નાગરિકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સામે અમદાવાદમાં ફરિયાદ, વધુ વિગતો માટે સંવાદદાતા મેહુલ દુધરેજે આપણી સાથે જોડાઈ ગયા છે. જી, ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સામે અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે, શું છે વધુ વિગતો? જે પ્રમાણે ખાલિસ્તાની આતંકવાદીઓ અને જે પ્રમાણે કેનેડાથી જેનો વધારે વર્ચસ્વ છે અને સાથે સાથે જસ્ટિસ ફોર શીખ અને શીખ ફોર જસ્ટિસ નામની જે સંસ્થાઓ ચલાવે છે, તેઓ જે ખાલિસ્તાની આતંકવાદી જેને આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો છે, તેઓ ગુરુપવંત સિંઘ પન્નુ જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, પન્નુના શોર્ટ નેમ છે અને સાથે જે પન્નુ જે છે તેના જે ઓડિયો કોલ જે છે તે ભારતના ઘણા બધા લોકોના ફોન ઉપર આવી રહ્યા છે અને જેની અંદર ધમકી આપવામાં આવી છે કે સ્ટેડિયમની અંદર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર 6 તારીખે જે મેચ યોજાવાની છે તેની અંદર હુમલો કરવામાં આવશે અને લોકોએ મેચથી દૂર રહેવું. આ પ્રમાણે ભય ફેલાવાનો જે માહોલ છે તે જે અલગ અલગ જે વિદેશી નંબરો છે તેના ઉપરથી આવી રહ્યા છે. આ રીતનો જે કોલ છે તે પોલીસ અધિકારીને પણ આવ્યો હતો. તે બાદ આ પોલીસ અધિકારીએ જે ફરિયાદ નોંધાવી છે અને સાયબર ક્રાઇમમાં આ રીતના જે ફોન આવી રહ્યા છે જે નંબર ઉપરથી તેને ટ્રેસ કરવાની કામગીરી અને સાથે કોણ આરોપી આ રીતે ભય ફેલાવી રહ્યા છે, દેશની અખંડિતતાને તોડી રહ્યા છે તેવા અસામાજિક તત્વોને પકડવા માટેની કાર્યવાહી છે શરૂ કરવામાં આવી છે. જે પ્રમાણે પન્નુનું જે નામ છે તે જે અલગ અલગ જે સંસ્થાઓ કેનેડાની અંદર રહીને જે ખાલિસ્તાની પ્રવૃત્તિઓ કરે છે અને જે અલગ ખાલિસ્તાનની માંગ સાથે ચળવળમાં જોડાયેલા છે તે પૈકીનું મુખ્ય નામ છે અને આ રીતનું જે નામ જાહેર થતાની સાથે જ આ ગતિવિધિ શરૂ થઈ છે. અગાઉ પણ આ રીતના જે કોલ આવતા હતા પરંતુ ફેક કોલ સમજવામાં આવતા હતા, પરંતુ જે પ્રમાણે હવે કોલની માત્રામાં વધારો થયો છે તેને લઈને લોકોમાં એક ભય ના ફેલાય, લોકોમાં ડર ના રહે અને જે ભારતની અંદર જે અખંડિતતા અને શાંતિ રહે તે માટે આજે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને આરોપીને પકડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. જી, વધુ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. મહત્વના સમાચાર છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સામે અમદાવાદ ફરિયાદ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમમાં પોલીસે ફરિયાદ નોંધી છે.